गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपनो विषय छे सामाजिक विज्ञान। आप सब विद्यार्थी मित्रों नो हार्दिक स्वागत करू छु ऑनलाइन शिक्षण द्वारा। तो सामाजिक विज्ञान विषय ની અંદર આજે આપણે જોવાનું છે ધોરણ 10 માં પ્રકરણ આપણો વિષયાંક પ્રકરણ નંબર 6 વિષયાંક છે સામાજ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો। તો ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો તો આપણી સંસ્કૃતિ આપણે જોઈ છે કે સંસ્કૃતિમાં ઘણું બધું મળ્યું છે, જેમ કે વારસો। તો વારસામાં આપણે જોઈએ પ્રાકૃતિક વારસો, જેમ કે નદી તળાવો પર્વતો આ પ્રાકૃતિક વારસામાં મળ્યું છે। એવી રીતે સાંસ્કૃતિક વારસામાં પણ કલા કૃતિ સાહિત્ય વગેરે સાંસ્કૃતિક વારસામાં મળ્યું છે। તો ખાસ કરીને સાંસ્કૃતિક વારસા ભારતના સાંસ્કૃતિક વારસાની અંદર આપણે જોઈએ તો સ્થળો, તો આપણે સામાન્ય રીતે દરેક પ્રવાસે જતા હશે તો પ્રવાસમાં મોટા ભાગના આપણા વારસાને લગતા સ્થળોની આપણે મુલાકાત લેતા હોય છે કે રાજાઓ મહારાજાના સમયમાં પ્રાચીન સમયના જે લોકો શું બનાવી ગયા હતા શું છે એના વિશે, એમાંનો જ એક ભાગ છે આજે સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં આપણે જોવાનું છે અજંતાની ગુફા। અજંતાની ગુફા, એ ગુફાની અંદર અલગ અલગ કલાકૃતિઓ છે, ચિત્રો છે, ઘણું બધું છે। તો અજંતાની ગુફાની વાત કરીએ તો એ અજંતાની ગુફા મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે। ક્યાં આવેલી છે? મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં। ઔરંગાબાદ જિલ્લા પાસે અજંતા ગામ આવેલું છે। મહારાષ્ટ્ર જોશો આખો પાડોશી રાજ્ય છે મહારાષ્ટ્ર, અને એની બાજુ મહારાષ્ટ્ર પાડોશી રાજ્ય છે અને ત્યાં જિલ્લો આવેલો છે ઔરંગાબાદ, અને ત્યાંનું આ એક ગામ છે અજંતા। તો અજંતા એક સાહિન્દ્ર પર્વત શ્રેણી છે, એ પર્વત શ્રેણીની અંદર આ ગુફા આવેલી છે। જે ગુફા ઘોડાની નાર આકાર ધરાવે છે, આવી રીતના ઘોડાની નાર આકાર જેવો આકાર છે પર્વત શ્રેણીનો, એની અંદર આ ગુફાઓ આવી છે। કુલ કેટલી ગુફાઓ છે? 29 જેટલી ગુફા છે આ સાહિન્દ્ર પર્વત શ્રેણીમાં। અજંતાની ગુફા છે ટોટલ 29 ગુફા છે। અહીં ગુફાને બે ભાગોમાં વહેંચેલા છે, પહેલું છે ચિત્રકલા આધારિત ગુફા અને બીજું છે શિલ્પ આધારિત, શિલ્પકલા આધારિત, એટલે કે ચિત્રો દોરેલા છે આ ગુફાની અંદર અને શિલ્પો, શિલ્પોને કોતરીને બનાવવામાં આવેલી છે, કોતરીને, જેમ કે કોઈ મૂર્તિઓ બનાવી છે કે વગેરે। એમાં જો એક ખાસ કરીને એટલે અજંતાની બે ગુફામાં વહેંચી શકાય, ચિત્રકલા આધારિત અને શિલ્પકલા। પરીક્ષા પૂછાય ભાઈ અજંતાની ગુફાને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યા છે? બે, એક તો છે ચિત્રકલા આધારિત ગુફા અને બીજું છે શિલ્પકલા આધારિત ગુફા। ચિત્રકલા આધારિત એટલે ચિત્રો દોરવામાં આવે છે અને શિલ્પકલા એટલે કે મૂર્તિઓ કે વગેરેનું નિર્માણ થાય છે। ભીત ચિત્રના આધારે જોઈએ તો ભીત ચિત્ર, ભીત પર ચિત્રો છે, એમાં 1, 2, 10, 16 અને 17 આટલાય આ ગુફાની અંદર ચિત્રો છે, 1, 2, 10, 16 અને 17 અજોડ અને ઉચ્ચ કક્ષાના છે। પાછા આ ભીત ચિત્રો છે કેવા છે? અજોડ અને ઉચ્ચ કક્ષાના। કઈ કઈ ગુફામાં છે? ગુફા નંબર 1, ગુફા નંબર 2, ગુફા નંબર 10, ગુફા નંબર 16 અને ગુફા નંબર 17 માં ભીત ચિત્રો આવેલા છે। પરીક્ષામાં પૂછાય કે ભીત ચિત્રો કઈ ગુફામાં આવેલા છે? તો ગુફા નંબર 1, 2, 10 અને 16, 17 આ ખાસ ધ્યાન રાખવાનું। આ ચિત્રો અજોડ અને ઉચ્ચ કક્ષાના છે અને એ સેના આધારિત ચિત્રો દોર્યા છે? બૌદ્ધ ધર્મને લગતા છે। જે પણ ચિત્રો છે એ કોના આધારિત છે? બૌદ્ધ ધર્મના આધારે। અજંતાની ગુફાના બે ભાગ પાડી શકાય, પાછી ગુફાના બે ભાગ, ચૈત્ર અને ચૈત્ય અને વિહાર। ચૈત્યની અંદર આપણે જોઈએ 9, 10, 19, 26 અને 29 ચૈત્ય ગુફા કેવી છે? 9, 10, 19, 26 અને 29 બાકી બધી જે ગુફાઓ છે એ વિહાર તરીકે ઓળખાય છે। તો આ રીતે પર્વત શ્રેણી ની અંદર અજંતાની ગુફામાં બધા ચિત્ર, ભીત ચિત્ર આપણે જોયા, બરાબર શિલ્પ ચિત્ર જોયા। હવે જોઈએ ઈસવીસન 1819 માં કેપ્ટન અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે પુનઃસંશોધિત કરી, એટલે કે જ્હોન પુનઃસંશોધિત કર્યા, બરાબર, ક્યારે? 1819 માં, અને આ ગુફા નિર્માણ પામી। હવે જો આ ગુફા દેશ વિદેશના પ્રવાસી જાય છે પણ ત્યાં આપણા જેવા માનવી જતા છે, માનવ હસ્તક્ષેપ, એટલે કે આપણા કોઈ જેવા માનવી છે જે આને નુકસાન પહોંચાડ્યું છે, એટલે ઘણી બધા ભીત ચિત્ર અત્યારે ઝાંખા પડી ગયા છે, ઘૂસાઈ ગયા છે, અમુક તૂટી ગયા છે, જે માનવ હસ્તક્ષેપ કર્યો છે એને નુકસાન પહોંચાડ્યું છે। તો અજંતાની ગુફામાં ખ્યાલ આવી ગયું ક્યાં આવી છે? મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામમાં આવી છે, બરાબર, સાહિન્દ્ર પર્વત શ્રેણીમાં છે। કુલ કેટલી ગુફા છે? સાહિન્દ્ર પર્વત શ્રેણી અંદર 29 ગુફા છે। અહીં ગુફાના બે ભાગમાં ગુફાઓ છે, જેમાં ચિત્રકલાની ગુફા છે અને શિલ્પકલા આધારિત। હવે બે ચિત્રમાં જોઈએ તો બે ચિત્રમાં આપણે જોઈએ 1, 2, 10, 16 અને 17
બરાબર અને આ બધી ગુફામાં જે વિચિત્ર છે ઉચ્ચ કક્ષાના છે તો ખ્યાલ આવી ગયો છે તો આપણે ત્યાર પછી જોઈએ ઇલોરાની ગુફા એ પણ મહારાષ્ટ્રમાં જ આવી છે ઇલોરાની ગુફા છે ક્યાં આવી છે મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રના ઓરંગાબાદ જિલ્લામાં જ આવી છે આ ઓરંગાબાદ જિલ્લામાં જ આવી છે તો જોઈએ અહીં કુલ 34 ગુફા આવેલી છે જેમ આપણે જોઈ ગયા ઇલોરાની કુલ ગુફા કેટલી છે 29 જોઈ ગયા તેમ અજંતાની ગુફા આપણે જોઈ ગયા 29 છે તેમ ઇલોરાની ગુફા કેટલી છે 34 ગુફા છે આ બે વસ્તુ ધ્યાન રાખજો ભાઈ અજંતાની ગુફા કેટલી છે 29 છે ઇલોરાની ગુફા કેટલી છે 34 આ બે વચ્ચે ફરક ખાસ ધ્યાન રાખવાનો છે તેને તેને ત્રણ ગુફા સમૂહ કહેવાય એક ગુફા સમૂહ છે ત્રણ ગુફાઓ છે ત્રણ ગુફામાં એક બૌદ્ધ ધર્મને લગતી છે બીજું હિન્દુ ધર્મને લગતી છે અને ત્રીજી જૈન ધર્મને લગતી બરાબર આ 34 ગુફામાં ત્રણ ગુફા સમૂહ છે ત્રણ ગુફામાં અલગ અલગ ધર્મના છે વિચાર કરો આપણે દરેક ધર્મને આવરી લઈએ મિક્સ આપણે કઈ બેસ કહેવાય તો ત્રણ ધર્મને છે બૌદ્ધ ધર્મ હિન્દુ ધર્મ અને જૈન ધર્મ બૌદ્ધ ધર્મની ગુફા નંબર કેટલી છે 1 થી 12 આટલી ગુફા નંબર છે પરીક્ષા પૂછાય એ બૌદ્ધ ધર્મની ગુફા કેટલી છે 1 થી 12 એવી રીતે હિન્દુ ધર્મની ગુફા કેટલી છે 13 થી 19 અને જૈન ધર્મને લગતી 30 થી 34 આ એમ જોવા જઈએ તો ટોટલ 34 ગુફા આપણે જોઈ ગયા 1 થી 34 પણ અલગ અલગ છે ધર્મના આધારે અલગ અલગ ગુફાઓ છે જે પહેલું બૌદ્ધ ધર્મને 1 થી 12 છે હિન્દુ ધર્મને 13 થી 19 છે અને જૈન ધર્મને 30 થી 34 છે આ પ્રમાણે ગુફા 34 ગુફા થાય છે હવે આ જે નિર્માણ થયું બરાબર હિન્દુ ધર્મને જે ગુફા નિર્માણ થયું તો રાષ્ટ્રકૂટ રાજાના સમયમાં થયો ચાહે હિન્દુ ધર્મની ગુફા છે એ કોના 13 થી 19 નું નિર્માણ કોના સમયમાં થયું રાષ્ટ્રકૂટ રાજાના સમયમાં રાષ્ટ્રકૂટ રાજા હતો તેણે આ ગુફાનું નિર્માણ કર્યું આ ગુફા નંબર 16 કૈલાસ મંદિર આવેલું છે હિન્દુ ધર્મની છે આ જે હિન્દુ ધર્મને લગતી ગુફા છે અહીંયા કયું મંદિર આવ્યું છે કૈલાસ મંદિર કૈલાસ મંદિર એક જ પથ્થરમાંથી બનાવ છે ખાસ વિશેષતા એ છે કે એક મોટો પથ્થર છે કે પથ્થરમાંથી આખું કૈલાસ મંદિર બનાવવામાં આવેલું છે કેટલી અદ્ભુત કારીગરી કહેવાય તે સમય એટલે કે આ બનવાનો જે સમય છે 1600 થી 600 થી 1000 ના સમયગાળાની અંદર આ એક જ પથ્થરને કોતરીને આ કૈલાસ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું તે કૈલાસ મંદિર ગુફા નંબર 16 માં આવેલી છે કૈલાસ મંદિર તેમાં આવે છે ગુફા નંબર 16 માં આ મંદિર એક જ પથ્થરને કોતરીને બનાવ્યું છે જેમાં જોઈએ તો એની લંબાઈ છે 50 મીટર અને પહોળાઈ છે 33 અને ઊંચાઈ છે 30 આ રીતે આ મંદિરનું નિર્માણ થયું છે ઇલોરાની ગુફા કેસામાં બની છે તમને કીધું એ પ્રમાણે ઈસવીસન 600 થી 1000 ના સમયગાળા દરમિયાન આ ગુફાનું નિર્માણ થયું તો વિચાર કરો ગુફાની અંદર પણ તે સમયની અંદર ગુફાની અંદર પણ વિદ્યાર્થી મિત્રો વિચાર કરો કે તે સમયની અંદર આવી કલા કારીગરી અને એ કલા કારીગરીનો ઉત્કટ નમૂના ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો સંસ્કૃતિના વારસા તરીકે આપણે ગૌરવ કરી લઈ શકીએ એ પ્રમાણે આ બે ગુફાનું નિર્માણ થયું છે બરાબર તો ખ્યાલ આવી ગયો અજંતાની ગુફા ઇલોરાની ગુફા તો અજંતાની ગુફા કેટલી છે ટોટલ એ ખાસ ધ્યાન રાખજો પરીક્ષાની અંદર કે અજંતામાં કુલ 19 ગુફા છે અને ઇલોરામાં 34 ગુફા છે આ ખાસ ધ્યાન રાખજો બરાબર કઈ પર્વતશ્રેણીમાં આવી છે સાહેન્દ્રીય પર્વતશ્રેણીની અંદર આવી છે ગોરાની નાળ જેવો આકાર છે અને એની અંદર આ ગુફા આવી છે ખાસ કરીને મહારાષ્ટ્રમાં ગુફા આવી છે બરાબર તો આ રીતે બે વચ્ચેનો ભેદ આપણે જોઈ લીધો બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવ્યો હશે બરાબર અસ્તુ